नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनील खलासी। मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आपणे जे 10 तारीख थी जे प्रथम सामयिक परीक्षा लेवानी छे, ए परीक्षा नी अंदर आपणा विकल्पो केवा हशे, एटले के जे योग्य विकल्प पसंद करी आपणो विभाग ए पूछे एमां केवा प्रश्नो हशे जेनी आज आपणे चर्चा करवानी छे। टोटल 55 जेटला प्रश्नों विद्यार्थी मित्रों लीधा छे, ए 55 प्रश्नोमांथी ज आपणने ए प्रश्नो पूछाशे, जेथी आपणे ध्यान आपीने जोईशुं। पहेलो प्रश्न कंईक आ रीतनो छे, भागीदारोनी मूडी परनुं व्याज ए भागीदार माटे शुं गणाय? तो भागीदारनी मूडी परनुं व्याज ए भागीदार माटे शुं गणाय? आवक गणाशे। कई पद्धतिमां मूडीनी रकम बदलाती होवाथी मूडी परनुं व्याज दर वर्षे बदलातुं रहे? अस्थिर मूडी खातानी पद्धति। हंगामी मूडी प्रथामां भागीदारना भागनो नफो कया खाते અને કઈ બાજુ પર લખાય? તો મૂડી ખાતે જમા બાજુ પર લખાય। જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતા લઈ જવામાં આવે? તો ચાલુ ખાતે લઈ જવામાં આવે। ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? આવક। ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય? તો ખર્ચ। નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? વેચરી પાત્ર ખોટ। જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવામાં આવે? તો એમાં કોઈ પણ જાતનું વ્યાજ મળશે નહીં। ABSE મૂડીનું પ્રમાણ 3:2:1 છે, 66,000 નફો છે, એ મૂડીનું પ્રમાણ આપ્યું છે, એથી નફો આપણે સંખ્યા પ્રમાણમાં વેચવો પડે। ભાગીદારે પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકાના દરે વ્યાજ આપવું જોઈએ? તો 6%। ભાગીદારનો આધાર કોના પર રહેલો છે? તો ભાગીદારના ધંધા કે એકમને ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર। પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે, ધંધા કે એકમની પ્રતિષ્ઠા। જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? ઓછી। જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડીમાં તે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? ભારિત સરેરાશ। અપેક્ષિત નફો એટલે એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। અધિક નફો એટલે શું? અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તેનો જવાબ આવશે અદ્રશ્ય મિલકત। ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા ખાતું બનાવવામાં આવે, પુનઃમૂલ્યાંકન ખાતું। ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય, દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની અસર ક્યાં થાય? તો જે તે દેવામાંથી બાદ કરી પુનઃમૂલ્યાંકન ખાતે જમા। પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા ખાતા તરીકે? નફા નુકસાન હવાલા ખાતા તરીકે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે આ પ્રશ્નો વ્યવસ્થિત જોઈ લેવાના। ટોટલ 55 જેટલા પ્રશ્નો આપણને આપવામાં છે, આ 55 પ્રશ્નો જો તમે કરી લેશો તો તમને જે પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા જે આપણી 10 તારીખથી શરૂ થવા છે, એ પરીક્ષાની અંદર તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થશે નહીં। અને આ જે પ્રશ્નો છે એ આપણને વાર્ષિક પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ 55 પ્રશ્નો એકવાર જોઈ લેવા, અને વિડીયો લાંબો ન થાય તેથી આપણે બધી ચર્ચા કરતા નથી, પરંતુ આ જે જવાબ છે એ જવાબ બધા જ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, લાખી આ PDF તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો।